હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? થોડો અવાજમાં વેરિએશન રહેશે માટે સોરી, હું પહેલેથી તમને કહી દઉં. તો આજે આપણે FI BCOMનું એકાઉન્ટન્સી શરૂ કરીએ છીએ. એમાં આપણે સેમિસ્ટર 1 જે છે એનો યુનિટ 2 સ્ટાર્ટ કરું છું અત્યારે. યુનિટ 1 જે છે એ આખે આખું થિયરી છે. જો વહેલો આપણે ટ્યુશન ચાલુ નહીં થાય તો પછી એનું પણ વિડીયો બનાવી દઈશ. પણ મારી ઈચ્છા એવી હતી કે જ્યાં સુધી થિયરી હોય એ ફેસ ટુ ફેસ હું તમને સમજાવીશ બોર્ડ પર, તો વધારે ક્લિયરિટી આવશે. હમણાં જે હું આજે કરાવું છું દાખલા, પ્રેક્ટિકલી દાખલા, એમાં આપણે આજે ભણીશું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ. એમાં આજે આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ ભણીશું. સોલ પ્રોપ્રાઇટરશિપનો થાય વૈયક્તિક પેઢી, એટલે કે એક જ માલિક હોય. આપણે તમે આગળ ધોરણ 11માની અંદર ભણ્યા હતા પ્રોપ્રાઇટરશિપ, એક જ માલિક હોય. આખા વર્ષમાં જેટલો પણ બિઝનેસનો ખર્ચો આવ્યો હોય એ બધો એ જ માલિક ભોગવશે. જે કંઈ આવક થશે એ જ મેળવશે, એટલે અલ્ટિમેટલી નફો બધો માલિક પોતે લઈ જશે. એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે નાણાકીય પત્રકો. તો નાણાકીય પત્રકો વૈયક્તિક પેઢીના બનાવવાના છે. તમને ખબર જ છે એમાં 3 પત્રકો આપણે બનાવીશું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકુશ્રયું. ઇંગ્લિશમાં આપણે એને કહીશું ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ અ બેલેન્સ શીટ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલીએ આપણે પહેલો દાખલો આપણે જોઈએ, પછી હું તમને આ ટાઈપના દાખલાઓની હોમવર્કમાં આપીશ, જે તમારે ગણવાનું રહેશે. કોઈ પણ ડાઉટ હશે તો હું તમને સોલ્વ કરાવીશ. બરાબર છે? મેથડ વર્ક સોલ પ્રોપ્રાઇટરશિપ, વૈયક્તિક માલિકી પરનું કન્સર્ન મતલબ બિઝનેસ, જ્યાંથી તમને આર્થિક કમાણી થતી હોય એવી જે કંઈ આપણી પ્રવૃત્તિ કરતા હોય એ બધું કન્સર્ન કહેવાય. મારા માટે ગુરુ ક્લાસીસ એ કન્સર્ન કહેવાય. કોઈની દુકાન હોય, કોઈનો બિઝનેસ હોય, કોઈની એજન્સી હોય, હોસ્પિટલ હોય. વિધાઉટ મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ, એટલે હમણાં જે આપણે ભણી રહ્યા છે એમાં ઉત્પાદન ખાતું છે નહીં. મતલબ આ એવા વ્યક્તિના આપણે એકાઉન્ટ્સ ભણીએ છીએ જે વ્યક્તિ તૈયાર માલ લાવે છે અને તૈયાર માલ વેચે છે. તૈયાર જ માલ ખરીદે છે, તૈયાર માલ વેચે છે. મતલબ કાચો માલ લાવે છે, એમાં પ્રોસિજર કરીને ફરી વેચે છે એવું નથી. માલનો મગફળી લાવે અને સિંગતેલ વેચે, કપાસ લાવે અને કોટનનું કાપડ વેચે, એવું મેન્યુફેક્ચરિંગ કશું કરતા નથી. આગળ આવશે એ ટાઈપના દાખલા આપણે ભણીશું. અત્યારે જે કન્ડિશન છે વિધાઉટ મેન્યુફેક્ચરિંગ, મતલબ 11માં ધોરણમાં જે તમે ભણ્યા છો સેમ ટુ સેમ એ જ વસ્તુ આપણે એવી ભણવાની છે. માત્ર ગુજરાતી માધ્યમના બાળકોને ઇંગ્લિશ નાગરી છે એટલું જ. હા, આપણા ક્લાસમાં ઇંગ્લિશ મીડિયમના પણ બાળકો આવે છે કોલેજની અંદર, એ લોકોને તો એવું લાગશે કે ફરી પાછા આપણે 11માં ધોરણમાં એડમિશન લઈ લીધું છે. ઠીક છે, તો જોઈએ ઇલસ્ટ્રેશન 1. આ ઉદાહરણ છે પણ હું તમને કરાવું છું. ધ ફોલોઈંગ ઇઝ ધ ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સનો મતલબ થાય કાચું સરવૈયું. તમને જ્યાં પણ ના ખબર પડે તો તમે આ રીતે બાજુમાં એનું ગુજરાતી લખતા રહેજો, ગુજરાતી મીડિયમના બાળકો માટે. ઠીક છે, તો એગડી મેં લખી દીધું કાચું સરવૈયું. ધ ફોલોઈંગ ઇઝ ધ ટ્રાયલ બેલેન્સ ઓફ શ્રી રાજન એટ એઝ એટ 31st March 2019. તમને 31 March 2019નું રાજનનું કાચું સરવૈયું આપેલું છે. પ્રોફિટ એન્ડ લોસ ફોર ધ યર એન્ડેડ, સ્પેલિંગ મિસ્ટેક છે થોડી, 31st March 2019 એન્ડ બેલેન્સ શીટ એટ ધ ડેટ, આ તમારે બનાવવાનું છે. ડેબિટ બેલેન્સ એટલે ઉધાર બાકી, અમાઉન્ટ રકમ. ક્રેડિટ બેલેન્સ એટલે જમા બાકી, અમાઉન્ટ એટલે રકમ. પરચેસ એટલે ખરીદી, હું લખતો જઉં છું તમને આઈડિયા આવે. ખરીદી. ડ્રોઈંગ એટલે ઉપાડ. પછીના દાખલાઓમાં નહીં લખવું, બરાબર છે?
ओपनिंग स्टॉक એટલે શરૂનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક, ફ્રેટ એટલે જગાત, વેજીસનો મતલબ થાય મજૂરી, પોસ્ટેજ અને ટેલિગ્રાફ એટલે અમુક તો તમને આપણા રોજિંદા જીવનમાં શબ્દો વણાઈ ગયેલા હશે ઇંગ્લિશ, તો એનું ગુજરાતી લખવાનું જરૂર નથી. પોસ્ટેજ અને ટેલિગ્રામ તમને ખબર છે, સેલેરી એ પણ ખબર જ છે, પગાર, પ્રિન્ટિંગ સ્ટેશનરી, ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણો, ડેટર્સ એટલે દેવાદારો, મિસલિનિયસ એક્સપેન્સ એટલે પરચુરણ ખર્ચા, પરચુરણ ખર્ચા, ઠીક છે. બેડ ડેપ્ટ એટલે ગલખાદ, મશીનરી, કમિશન ઓન સેલ વેચાણ ઉપર કમિશન, ઇન્સ્યોરન્સ વીમો, કેશ એન્ડ બેંક બેલેન્સ રોકડ અને બેંક શિલ્લક, બિલ્ડિંગ એટલે મકાન, કેપિટલ એટલે મૂડી, સેલ એટલે વેચાણ, ક્રેડિટર્સનો મતલબ થાય લેણદારો, ડિસ્કાઉન્ટ એટલે વટાવ, પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ જેને આપણે ગલખાદ અનામત તરીકે ઓળખીશું, ગલખાદ અનામત, અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ રોકાણો પર વ્યાજ, ઠીક છે મિત્રો. તો આનું એક થોડુંક ગુજરાતી તમને આઈડિયા આવી જાય કે આવા આવા શબ્દો તમે સાંભળ્યા છે. ત્યાર પછી નીચે છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટનો મતલબ થાય હવાલા, વધારાની માહિતી. પહેલું છે ક્લોઝિંગ સ્ટોક એટલે કે આખરનો સ્ટોક વોઝ વર્થ રૂપીઝ 2,25,000, 2,25,000 જેટલો આખર સ્ટોક હતો. મશીનરી ઓફ 45,000 પરચેઝ ઓન 1 ઓક્ટોબર 2018 રોંગલી ઇન્ક્લુડેડ ઇન અ પરચેઝ. 45,000 મશીનરી ખરીદી હતી એ ભૂલથી ખરીદીની અંદર નોંધાઈ ગઈ છે, તો એને આપણે રેક્ટિફાઈ કરી દઈશું, ભૂલ સુધારણા કરી દઈશું. રાઇટ ઓફ બેડ ડેપ્ટ ગલખાદ માંડીવાળો 10,000 એન્ડ ક્રિએટ અ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેપ્ટ્સ અને ગલખાદ અનામતની જોગવાઈ કરો 5% ઓન અ ડેટર્સ દેવાદારો ઉપર. ડેપ્રિસિએશન એટલે ઘસારો. ડેપ્રિસિએશનનો મતલબ થશે ઘસારો. ડેપ્રિસિએશન, ડેપ્રિસિએટ બિલ્ડિંગ બાય 5%, મકાનનો 5% ઘસારો માંડીવાળો. પર એનમ, P.A, આનો મતલબ થાય પર એનમ, અને પર એનમનો મતલબ થાય વાર્ષિક. એટલે અહીંયા આગળ ઘસારો જે છે એ આપણે વાર્ષિક ગણવાનો છે. મશીનરી પર 10%, અને ફિફ્થ છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ છે અનઇન્સ્યોર્ડ ગુડ્સ વર્થ 30,000 વર ડેસ્ટ્રોય બાય ફાયર. મતલબ 30,000 જે વીમો નથી ઉતરાયેલો એવો માલ, ગુડ્સ એટલે માલ, આગમાં નાશ પામ્યો, આગમાં બળી ગયો, આપણું પ્યોરલી લોસ કહેવાશે. ઓકે ફ્રેન્ડ, તો હવે કઈ વસ્તુ ક્યાં આવશે એ આપણે જરી લખીશું, એ તમને આઈડિયા આવશે. સેમ આપણે જે 11માં ભણતા હતા એ રીતે જ કરીશું. હવે જો ટ્રેડિંગમાં જશે એના માટે હું ટી લખીશ, પ્રોફિટ લોસમાં જશે એના માટે હું પી લખીશ, અને બેલેન્સ શીટમાં જશે એના માટે બી લખીશ. એટલે વેપાર ખાતા માટે ટી, નફા નુકસાન ખાતા માટે પી, અને પાકા સરવા માટે બી, ઠીક છે. ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ. આપણે કેપિટલ એટલે કે મૂડી, આ કઈ જશે પાકા સરવૈયામાં, બેલેન્સ શીટ. સેલ ક્યાં જશે, વેપાર ખાતામાં એટલે કે ટ્રેડિંગ. ક્રેડિટર્સ ક્યાં જશે, પાકા સરવૈયામાં, બેલેન્સ શીટ. ડિસ્કાઉન્ટ એ ક્યાં જશે, નફા નુકસાન ખાતામાં, પ્રોફિટ એન્ડ લોસ. પ્રોવિઝન ફોર બેડ ડેપ્ટ એ પણ ક્યાં જશે, પ્રોફિટ એન્ડ લોસ. અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એ પણ જશે પ્રોફિટ એન્ડ લોસ, ઠીક છે. ચાલો ઉધાર બાજુ, ડેબિટ સાઇડ. પરચેઝ માલને લગતી વિગતો ટ્રેડિંગમાં જશે. ડ્રોઈંગ બેલેન્સ શીટ, હું જાણી જોઈને આમાં બહુ ડિસ્કશન પર નથી ઉતરતો, 11 તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, બાકી તમને ખબર છે. અને સમજાવવા માટે હું એક પીડીઆર બગાડું છું, અને પછી બીજા પીડીઆરમાં આપણે દાખલો કરતા હતા, બરાબર છે. ઓપનિંગ સ્ટોક એ પણ ક્યાં જશે, ટ્રેડિંગમાં જશે.
વેપાર ખાતે. ફ્રેટ જગાત એ પણ વેપાર ખાતામાં જશે. સીધા ખર્ચા ડાયરેક્ટ એક્સપેન્સીસ યાદ છે મેં સ્ટોરી કીધી હતી, આવક મારા ગાળા ભાડું જગાત મજૂરી યાદ આવ્યું. સોરી, તો એ છે ડાયરેક્ટ ખર્ચો. વેજીસ એ પણ ડાયરેક્ટ ખર્ચો છે. ટી અચ્છા, અહીં આગળ બ્રેકેટમાં 6,000 પર મંથ લખ્યું છે, એટલે અહીં ગર્ભિત થવાનો છે. ગર્ભિત થવાનો હિડન એડજસ્ટમેન્ટ તમને આપેલો છે. પોસ્ટેજ અને ટેલિગ્રામ એ કઈ જશે? પ્રોફિટ એન્ડ લોસ. સેલરી પ્રોફિટ એન્ડ લોસ. પ્રિન્ટિંગ સ્ટેશનરી પ્રોફિટ એન્ડ લોસ. ઇન્વેસ્ટમેન્ટ આપણી એસેટ કહેવાય, મિલકત કહેવાય, બેલેન્સ શીટ. ડેટર્સ એ પણ આપણી કરંટ એસેટ કહેવાય, ચાલુ મિલકત, બેલેન્સ શીટ. મિસ્ચેલિનિયસ એક્સપેન્સ ખર્ચો કહેવાય, પ્રોફિટ એન્ડ લોસ. બેડ ડેટ અગેન એક્સપેન્સીસ, પ્રોફિટ એન્ડ લોસ. મશીનરી ઇટ્સ અવર ફિક્સ એસેટ, સ્થિર મિલકત છે, બેલેન્સ શીટ. કમિશન ઓન શેર ઇટ્સ અવર એક્સપેન્સ, પ્રોફિટ એન્ડ લોસ. ઇન્સ્યોરન્સ અગેન અવર એક્સપેન્સ, પ્રોફિટ એન્ડ લોસ. કેશ એન્ડ બેંક્સ ઇઝ અવર કરંટ એસેટ, ચાલુ મિલકતો, સો ઇટ ઇઝ ઇન બેલેન્સ શીટ. બિલ્ડિંગ ઇટ અવર ફિક્સ એસેટ, ઓલ્સો ઇન બેલેન્સ શીટ. નાઉ એડજસ્ટમેન્ટ. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ વિલ બી ક્લોઝિંગ સ્ટોક વર્થ રૂપીઝ 225,000, એને આપણે ક્યાંય ટીક કરતા નથી. મશીનરી રોંગલી ઇન્ક્લુડિંગ પરચેસ, તો મશીનરી પર ટીક કરી દો ને પરચેસ પર ટીક કરીશું. મશીનરી એન્ડ ધ પરચેસ ડન. થર્ડ, રાઇટ ઓફ બેડ ડેપ્ટ 10,000 એન્ડ ક્રિએટ અ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ 5% ઓન ડેટર્સ, તો ડેટર્સ પર ટીક કરી દઈશું. અને પહેલાંનું આપણે ટેબલ બનાવી દઈશું. ડેપ્રિશિએશન બિલ્ડિંગ એન્ડ મશીનરી, અગેન બિલ્ડિંગ મશીનરી. અનઇન્શ્યોર ગુડ્સ આપણે અલગથી કરીશું પરચેઝની અંદર, ઠીક છે. ઓકે, તો આપણું થઈ ગયું રીડિંગ. રીડિંગની સાથે સાથે કઈ વિગત ક્યાં આવશે એ આપણે લખી દીધું, હવાલા પણ આપણે ટીક કરી દીધા. હવે આપણે બનાવીશું ટ્રેડિંગ, જો મેં બનાવીને રેડી રાખ્યું છે. ટ્રેડિંગ એકાઉન્ટ શું લખીશું? ટ્રેડિંગ એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 2019. ઉધાર જમા, ડેબિટ ક્રેડિટ, બરાબર છે. એક મિનિટ, થોડું દેખાતું કરી લઉં તમને હું. પર્ટિક્યુલર વિગત, અમાઉન્ટ રકમ, પર્ટિક્યુલર અમાઉન્ટ રકમ. ઓકે, ત્યાર પછી મેં બનાવ્યું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ડેબિટ પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, ક્રેડિટ બેલેન્સ શીટ. અચ્છા, હવે સમજવાની બાબત, ગુજરાતીની અંદર આપણે લખતા હતા, હું તમને યાદ કરાવું છું મિત્રો, ધ્યાનથી સાંભળીશું. ગુજરાતીમાં આપણે શું લખતા? 31/3/19 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. 31/3/19 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. અહીં આપણે ઇંગ્લિશમાં લખીશું ટ્રેડિંગ એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 2019. આનો મતલબ શું થશે? 31/3/19 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. સેમ પ્રોફિટ એન્ડ લોસ શું લખીશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 2019. 31/3/19 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. અને બેલેન્સ શીટ માટે તમને યાદ હોય તો આપણે લખતા હતા 31/3/19 રોજનું આખું સરવૈયું. તો આપણે લખીશું બેલેન્સ શીટ એઝ ઓન 31st March 2019, ઠીક છે. તો હેડિંગ્સ આપણે આ રીતે પ્રોપર લખીશું દરેક દાખલાની અંદર. બેલેન્સ શીટ એ એકાઉન્ટ્સ નથી, એટલે એમાં આપણે ડેબિટ ક્રેડિટ લખતા નથી. ઓકે, તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં હું કેપિટલને ડ્રોઈંગ લખીશું. આપણે આ સિસ્ટમ જે 11માં હતી એ જ પ્રમાણે કામ રાખીશું. તો કેપિટલ, અચ્છા તમને બધું યાદ કરાવી દઉં પેલું, આ ક્રેડિટ બેલેન્સ બધા ક્રેડિટમાં જશે, ડેબિટ બેલેન્સ બધા ડેબિટમાં જશે. અને હરેક એડજસ્ટમેન્ટ છે એની બે ઇફેક્ટ આવશે, કારણ કે આપણે ડબલ એન્ટ્રી કરી રહ્યા છે. હિડન એડજસ્ટમેન્ટ એક છે આગળ, એની પણ આપણે બે ઇફેક્ટ કરી દઈશું. ઓકે, ફરી જ કહું છું, હું બહુ ડિટેલમાં જતો નથી. આ ચેપ્ટર્સ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, જસ્ટ તમને ઇંગ્લિશનો મહાવરો થાય. ચેપ્ટર તમને 2 વર્ષ પહેલાં ભણ્યા છે, તમને યાદ રહી જશે, એટલે હું તમને આ કરાવું છું. તો સૌથી પહેલાં આપણે લખીશું
કેપિટલ જે બેલેન્સ શીટમાં છે, ક્રેડિટ સાઇડ છે, ક્રેડિટ બેલેન્સ છે, બેલેન્સ શીટમાં જશે. બેલેન્સ શીટની અંદર લાયબિલિટી એટલે કઈ સાઇડ આવશે, હું પેન્સિલથી લખી દઉં તમારા માટે, ક્રેડિટ સાઇડ. પછી આપણે એને ઇરેઝ કરી દેવાનું. અને એસેટ સાઇડ મતલબ કઈ સાઇડ કહેવાશે, ડેબિટ સાઇડ. ઠીક છે, ચાલો તો કેપિટલ આપણે લખીશું. કેપિટલ ઇનર કોલમમાં 800,000 રૂપિયા માઇનસ ડ્રોઈંગ. આપણે દરેક દાખલામાં પહેલું સ્ટેપ આપણું આ જ રહેશે. ડ્રોઈંગ કેટલું છે, 60,000. તો 800,000 માઇનસ 60,000, 740,000. તો આપણે એક કામ પતી ગયું. હવે આપણે સીધા જતા રહીશું એડજસ્ટમેન્ટ પર. જેટલા પણ એડજસ્ટમેન્ટ છે એની કેટલી ઇફેક્ટ આપવાની છે, બે ઇફેક્ટ આપવાની છે. પહેલો એડજસ્ટમેન્ટ છે, ક્લોઝિંગ સ્ટોક વોઝ વર્થ ₹2,25,000. ક્લોઝિંગ સ્ટોક છે 2,25,000નો છે. તો સૌથી પહેલાં ક્લોઝિંગ સ્ટોક એ આપણી શું છે, એસેટ છે. તો સૌથી પહેલાં આપણે એને એસેટમાં લખી દઈશું, ઇટ્સ અવર ક્લોઝિંગ સ્ટોક. અચ્છા, હવે આપણે થોડી સિસ્ટમ પ્રમાણે લખીએ. એસેટની અંદર પહેલાં આપણે જે એસેટ લખીશું એ ઇનટેન્જીબલ એસેટ, એટલે કે અદ્રશ્ય મિલકતો રાખીશું, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ. ત્યાર પછી આપણે લખીશું ફિક્સ એસેટ, સ્થિર મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વેહિકલ્સ વગેરે. ત્યાર પછી આપણે લખીશું ઇન્વેસ્ટમેન્ટ. દેન આફ્ટર કરંટ એસેટ, એટલે કે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર આખા સ્ટોક આવે, દેવાદારો આવે, લેની હુંડી આવે, બરાબર છે, રોકડ શિલ્લક આવે, બેંક શિલ્લક આવે. તો અહીંયા આગળ લખું છું ક્લોઝિંગ સ્ટોક. એક આ આઈડિયા કે ભાઈ લગભગ અહીંયા આગળ આવી જશે. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો લખ્યો, 2,25,000. ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખ્યો મેં, ડેબિટ સાઇડ. સેકન્ડ ઇફેક્ટ આપણે ક્યાં આપીશું એને, ક્રેડિટની અંદર. મેં તમને શીખવાડ્યું છે, જ્યારે માલને લગતી વિગત હોય, ગુડ્સને રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન હોય, તો સેકન્ડ ઇફેક્ટ એની ક્યાં જશે, ટ્રેડિંગમાં. તો ટ્રેડિંગની અંદર, ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પર આપણે લખીશું બાય ક્લોઝિંગ સ્ટોક. હવે એક નવી બાબત તમને બતાવી દઉં, જ્યારે જ્યારે તમે એકાઉન્ટ્સની અંદર, બેલેન્સ શીટની વાત નથી કરતો, ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ્સમાં ક્રેડિટ સાઇડ લખો તો આગળ બાય લખવાનું, બી વાય બાય. જેટલી પણ વિગતો તમે આગળ લખશો એ બધામાં બાય લખીશું. પ્રોફિટ લોસમાં પણ ક્રેડિટમાં લખીશું તો શું લખીશું, બાય લખીશું. અને ટ્રેડિંગમાં જ્યારે આપણે લખીશું તો શું લખીશું, ટુ લખીશું, TO2. ઓકે, એ થોડા આવશે એટલે તમને બતાવું છું. તો ક્લોઝિંગ સ્ટોક ખતમ થઈ ગયું. સેકન્ડ, મશીનરી 45,000 પરચેઝ ઓન 1/10/18, 1 ઓક્ટોબર. રોંગલી ઇન્ક્લુડેડ ઇન અ પરચેઝ, એ ભૂલથી આપણે ક્યાં લખાઈ ગયું છે, પરચેઝમાં લખાઈ ગયું છે. તો આપણે એને રેક્ટિફિકેશન એન્ટ્રી કરવી પડશે. તો આમાં શું કરવાનું, તો કે પરચેઝમાંથી આપણે 45,000 રૂપિયા જે ખોટા ઘૂસી ગયા છે એને કાઢવા પડશે, અને મશીનરીની અંદર જે 45,000 નોંધવણા રહી ગયા છે એ આપણે નોંધી દઈશું. સિમ્પલ. તો આપણે જઈએ મશીનરીમાં. ભલા કે આ દાખલામાં કોઈ અદ્રશ્ય મિલકત નથી, એટલે હું અહીંથી શરૂ કરી દઉં છું. ઓકે, મશીનરી ઓલરેડી આપણી પાસે કેટલાની મશીનરી છે ભાઈ, 500,000ની મશીનરી છે. 500,000 રૂપિયા પ્લસ અનરેકોર્ડેડ, શું લખીશું આગળ, અનરેકોર્ડેડ, નહીં નોંધેલ 45,000. હજુ મેં આને ઇનર કોલમમાં લખીશ કારણ કે આની પર એડજસ્ટમેન્ટ છે, હવાલો છે. સમજાવી દરેક જણને, મશીનરી 500,000 રૂપિયા પ્લસ અનરેકોર્ડેડ, નહીં નોંધાયેલ 45,000, ટોટલ 4,00,000, 5,00,000, 45,000. આ પ્લસ કર્યા, તમને ખબર છે શું કર્યું આપણે, એને ડેબિટ કર્યા, ઉધારમાં ઉધાર. હવે બીજું આપણે કરીશું જમા. તો આ વસ્તુ બાય મિસ્ટેક પરચેસમાં ઘૂસી ગયું છે, તો અહીંથી માઇનસ કરીશું, બાય પરચેસ. હવે આપણો પરચેસ કેટલું છે, 1,595,000, 1,595,000 માઇનસ રોંગલી રેકોર્ડેડ, રોંગલી રેકોર્ડેડ હાઉ મચ, 45,000. ઠીક છે, તો આપણે
કેટલા આવશે? 15,50,000 15,50,000. તો આ ઇફેક્ટ કેવી થઈ? ડેબિટ સાઈડ છે, એમાંથી શું કર્યું આપણે? માઇનસ કર્યું. ડેબિટમાંથી માઇનસ કરો એટલે શું કહેવાય ને? ક્રેડિટ. તો 45,000 એક એન્ટ્રી ક્રેડિટ થઈ ગઈ અને એક એન્ટ્રી ડેબિટ થઈ ગઈ. તો આ એડજસ્ટમેન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ, રાઇટ ઓફ બેડ ડેબ્ટ 10,000, ગલખાત 10,000, એન્ડ ક્રિએટ અ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ 5% ઓન અ ડેટર્સ, અને 5% ગલખાત અનામતની જોગવાઈ કરો. તો દેવાદારો પર આવી જઈશું આપણે. બેલેન્સ શીટની અંદર 2 અને 2 લખતા નથી. જો તમે જોયું અહીંયા આગળ મેં ભૂલથી 2 લખી નાખ્યું, તમે બોલ્યા નહીં મને, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. અહીંયા આવશે 2, ડેબિટમાં 2 આવશે, ક્રેડિટમાં 2 આવશે. ઓકે, પણ બેલેન્સ શીટમાં આપણે 2 કે 2 લખતા નથી. તો અહીં લખું છું ડેટર્સ. બેલેન્સ શીટમાં આપણે લખીશું ડેટર્સ. તો ડેટર્સ આપણા કેટલા છે ફ્રેન્ડ્સ? ડેટર્સ છે આપણા 2,50,000. ઓકે, 2,50,000 ડેટર્સ છે, માઇનસ બેડ ડેપ્ટ, બીડી શોર્ટમાં લખ્યું છે મેં, બી ફોર બેડ, ડી મતલબ ડેપ્ટ, ડૂબેલું લેનું ગલખાત, માઇનસ કરી દઈશું. 2,40,000 માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ, એને બી ડી આર શોર્ટમાં આવું લખ્યું, બી ડી આર કેટલું લખવા કરવાનું છે આપણે? એટ ધ રેટ ઓફ 5%, 2,40,000 5%, કેટલા આવશે? 12,000 આવશે ને. 2,40,000 ના 5%, યસ, 12,000, 12,000 રૂપિયા. ઓકે, તો બાદબાકી એની આવશે 2,28,000 રૂપિયા, આઉટર કોલમમાં લખી દઈશું. હવે 10,000 માઇનસ કર્યા ડેબિટમાંથી, 12,000 માઇનસ કર્યા ડેબિટમાંથી, એટલે આ બંનેની ઇફેક્ટ થઈ ગઈ ક્રેડિટ. તો હવે આમને આપણે શું કરવું પડશે? ડેબિટ કરવી પડશે. તો નફા નુકસાનમાં આપણે ટેબલ બનાવતા હતા, તો તમને યાદ જ છે, 2 ટેબલ યાદ છે, બેડ ડેપ્ટ ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેપ્ટ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેપ્ટ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ. ગુજરાતીમાં કહું, ગલખાદ કાચા સરવૈયાની, ટી એટલે ટ્રાયલ બેલેન્સ, ગલખાદ હવાલાની, એ એટલે એડજસ્ટમેન્ટ, BDR ગલખાદ અનામત એડજસ્ટમેન્ટ, અને માઇનસ BDR ટ્રાયલ બેલેન્સ. ફરી બોલું છું, બેડ ડેપ ટ્રાયલ બેલેન્સ એટલે કે ગલખાદ હવાલાની, સોરી, કાચા સરવૈયાની પ્લસ બેડ ડેપ એડજસ્ટમેન્ટ એટલે કે ગલખાદ હવાલાની, BDR ગલખાદ અનામત એ એડજસ્ટમેન્ટ એટલે હવાલાની, માઇનસ BDR ટ્રાયલ બેલેન્સ એટલે કાચા સરવૈયાની. ચાલો, એડજસ્ટમેન્ટમાંથી આપણે અત્યારે જ માઇનસ કર્યા 10,000 અને 12,000, 10,000 રૂપિયા બેડ ડેપ્ટ અને 12,000 રૂપિયા BDR ગલખાદ અનામત. એડજસ્ટમેન્ટ અરે ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ કેટલા છે? 15,000. તો ટ્રાયલ બેલેન્સનું બેડ ડેપ્ટ છે 15,000, એ લોકોનું ટોટલ આવશે 37,000, માઇનસ પ્રોવિઝન ઓફ બેડ ડેપ્ટ કેટલું છે? 8,000. ટ્રાયલ બેલેન્સનું BDR 8,000 માઇનસ થશે. તો આનું સબટ્રેક્શન 29,000 આઉટરમાં. ઠીક છે, તો આ ત્રીજો હવાલો આપણો પૂરો થઈ ગયો. નેક્સ્ટ, ડેપ્રિશિએટ બિલ્ડિંગ બાય 5% પર એનમ, બિલ્ડિંગને 5% ઘસારો માંડીવાળો. ચલો, એસેટની અંદર પહેલાં લખીશું મકાન, બિલ્ડિંગ, હાઉ મચ બિલ્ડિંગ? 3,00,000, 3,00,000 માઇનસ ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 5%, 3,00,000ના 5%, કેટલા આવશે? 15,00,000, સોરી, 15,000, 3,00,000ના 5%, વ્યાસ 15,000 આવશે. તો બાદબાકી કેટલી આવશે? 2,85,000, 2,85,000 બાદબાકી આવી જશે. ઠીક છે ફ્રેન્ડ્સ, હવે આની સેકન્ડ ઇફેક્ટ, આ ઇફેક્ટ શું થઈ ગઈ? ડેબિટમાંથી માઇનસ કર્યો, ક્રેડિટ કરી દીધા. તો 15,000 જે ક્રેડિટ થયા છે એને હવે આપણે શું કરીશું? ઉધાર, ડેબિટ કરીશું. તો 2
depreciation on building. How much? 15,000. 15,000 rupiah depreciation. Machinery by 10% per annum. Machinery per 10% ghasaro ganvano chhe apde. To aithi minus karishu. Machinery minus depreciation at the rate of 10%. પણ ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે ભૂલ ના કરતા 5,45,000 પર 10% નથી કરવાના. તમને થાય સર આવું કેમ? તો તમને એક વર્કિંગ નોટ બતાવું છું, ફરી ધ્યાનથી જોઈ.